विद्यार्थी मित्रों प्रकरण आठ चतुष्कोण आप भणी गया एनथी आगळ छे प्रकरण नौ चतुष्कोण समांतर चतुष्कोण अने त्रिकोण क्षेत्रफळ नी वात करवानी पहला तो क्षेत्रफळ कोने कहेवाय एनी वात करीए तो कोई पण आकृति होय वर्तुळ पण होई शके त्रिकोण पण होई शके तो एनी अंदरनो जे प्रदेश छे एने शुं कहेवाय समतलीय प्रदेश तो समतलीय प्रदेश नुं परिमाण जे होय एने कहेवाय एनुं क्षेत्रफळ समझिए बने समतलीय प्रदेश कोने कहेवाय क्योंकि सरल बंद आकृति द्वारा घेरायेला समतल भाग ने ते आकृतिनो समतलीय प्रदेश कहेवाय सरल बंद आकृति आ बंद छे के भाई खुल्लू छे नहीं पण एनी अंदरनो जे समतल वाळो भाग छे तो आ जे भाग छे एने आपणे शुं कहीशुं समतलीय प्रदेश शुं कहीशुं फरीथी सरल बंद आकृति द्वारा घेरायेला समतल भाग ने ते आकृतिनो समतलीय प्रदेश कहे छे બીજું છે ક્ષેત્રફળ તો જે આ જે બંધ ભાગ છે તો એ લખ્યું છે કે સમતલીય પ્રદેશ એટલે આપણે અંદરનો ભાગ કીધો તો કે સમતલીય પ્રદેશના પરિમાણ કે માપને શું કહેવાય આકૃતિનું ક્ષેત્રફળ કહેવાય એટલે આ ભાગને એની અંદરનો જે ભાગ છે એને શું કહીશું આપણે એનું ક્ષેત્રફળ કહીશું શું કહીશું એનું ક્ષેત્રફળ કહીશું ક્ષેત્રફળને એરિયા કહેવાય એ આર ઈ એ બરાબર છે એટલે આપણે જ્યારે કોઈ પણ ત્રિકોણ હશે કે ચતુષ્કોણ હશે અહીંયા આપ્યું છે મેં ઉદાહરણ કે જો ચતુષ્કોણ એ બી સી નું ક્ષેત્રફળ આપણે જો લખવું હોય તો આ રીતે લખી શકાય એરિયા ઓફ એ બી સી ડી શું લખીશું ટૂંકમાં એરિયા આ એરિયા આખું આ જોવાનું એટલે ક્ષેત્રફળ કોનું તો એ બી સી ડી નું તો એ બી સી ડી પી ક્યુ આર કે જે પણ હોય બરાબર છે ચતુષ્કોણ બીજો ચતુષ્કોણ પી ક્યુ આર એસ છે એબીસીડીમાં એબી નું જેટલું માપ છે એટલે કે તમે પાંચ લો તો આનું પણ માપ કેટલું છે પાંચ છે આ છ છે તો આ છ છે આ પાંચ છે તો આ પાંચ છે અને આ છ તો આ છ આ રીતે છે હવે તમે જોઈ શકો છો કે એબીસીડીમાં એબી અને પી ક્યુ સમાન સીડી અને એસઆર સમાન એડી અને બીસીમાં પીએસ અને અમે ક્યુઆર સમાન છે એનો મતલબ આ બંને જે ચતુષ્કોણ છે એ બંનેના ક્ષેત્રફળ કેવા હશે સમાન હશે કેમ કે બંને એકરૂપ છે પહેલા તો એરિયા ઓફ એબીસીડી ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ શું થઈ જશે પી ક્યુઆર થાય કેમ કેમ કે ચતુષ્કોણ એબીસીડી એ એકરૂપ શું છે ચતુષ્કોણ બરાબર છે એટલે તમારે સમજી લેવાનું કે કોઈ પણ બે આકૃતિ જો સમાન જ હોય સમાન એટલે એકરૂપ હોય સમાન ની વાત નથી કરતો પણ આપણે શીખ લઈએ એકરૂપ હોય તો એ બંને સમાન આકૃતિઓના ક્ષેત્રફળ પણ કેવા હશે સમાન હશે પણ એનાથી ઊંધું તમે વિચારી શકો અહીંયા આપ્યું છે કે સમાન ક્ષેત્રફળ ધરાવતી બે આકૃતિના ક્ષેત્રફળ અને બંને આકૃતિ એકરૂપ હોય એ જરૂરી છે નહીં એનું પણ એક ઉદાહરણ આપી દઉં કે ધારો કે આ ચતુષ્કોણ ને આવું લીધું આ સમતલ ચતુષ્કોણ તમને દેખાય અને બીજો એક ચતુષ્કોણ હું આવું લઉં આ એ બી સી ને આજે રાખીએ અહીંયા હું પી ક્યુ આર છે સમજૂતી માટે હવે અહીંયા શું કીધું છે કે સમાન હું માની લો કે આ બંનેના ક્ષેત્રફળ કેવા છે ઇક્વલ છે ક્ષેત્રફળ એરિયા ઓફ એબીસીડી ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ પીક્યુઆરએસ છે લો ચલો ક્ષેત્રફળ સમાન છે પણ તમને કોઈ એંગલ થી એ એકરૂપ લાગે
एक लूप लागे आनु मां पांच छे तो आनु मां मान लो कि पांच छे आनु पांच होई सके तो चलो पांच तो पांच बराबर है पण आनु त्रण छे तो आनु आठ छे आनु तो छ छे तो आ बाजु छ छे क्षेत्रफळ વચ્ચેના સમાન છે આ ફોર એક્ઝામ્પલ છે તું એના પર કોઈ ગણવા બેસતા નહીં પણ કહેવાનો મતલબ ક્ષેત્રફળ સમાન ત્યારે આ બંને આકૃતિ એકરૂપ હોય એ જરૂરી છે નહીં હંમેશા ધ્યાન રાખવાનું એકરૂપ હોય તો સમાન હોય જ પણ સમાન ક્ષેત્રફળ હોય તો બંને આકૃતિ એકરૂપ હોય એવું જરૂરી છે નહીં બરાબર આ એક જરૂરી હોય ચાલો ડાયરેક્ટ કોઈ આવા ચતુષ્કોણ નું ક્ષેત્રફળ નું સૂત્ર ના હોય તો ત્રિકોણ ના ક્ષેત્રફળ નો ઉપયોગ કરી પણ આપણે ચતુષ્કોણ નું ક્ષેત્રફળ શોધી શકીએ તો અહીંયા લખવું તો શું લખાય તો કે એરિયા ઓફ હવે લખવું ધ્યાન રાખજો એ બી સી ડી આ એ બી સી ડી નું ક્ષેત્રફળ છે એનું સૂત્ર માની લો કે આપણી જોડે છે નહીં તો આપણી જોડે ત્રિકોણ નું તો હોય ને તો ત્રિકોણ ના ક્ષેત્રફળ માટે બે ટુકડા થાય જો એક ટુકડો અને બે ટુકડો તો એરિયા ઓફ શું લખીશું કોનું ક્ષેત્રફળ એ બી સી નું ક્ષેત્રફળ વત્તા એરિયા ઓફ એડી સી આયો બે ટુકડામાં વિભાજિત થઈ એટલે બંને નો તમે સરવાળો કરો તો પણ તમને આખા ચતુષ્કોણ શું મળી જાય છે ક્ષેત્રફળ મળી જાય બરાબર એનાથી આગળ સમાન પાયા પરની પાયા પર અને બે સમાંતર રેખાઓ વચ્ચેની આકૃતિ સમજૂતી મેળવી સમાન પાયા પર અને બે સમાંતર રેખાઓ વચ્ચેની આકૃતિની વાત કરવાની છે હું એક સમજાવું છું તમને કે માની લો એક આવી આકૃતિ છે એબીસી એના ટાઈમમાં સમાંતર બીસી છે સમજી લો આ બે બાજુ સમાંતર સાથે સાથે હું તમને આપણે નામ આપી દઈએ ઈ તો અહીંયા તમે જોઈ શકો છો કે સમાન પાયો કયો છે બીસી જો એ બી સી ડી છે એમાં બીસી આવે અને બી ઈ સી છે એમાં પણ શું આવે છે બીસી આવે અને અહીંયા સમાન પાયો શું થાય અને સમાન પાયો બીસી થશે પાયો એટલે બાજુ બીસી અને બે સમાંતર રેખાઓની વચ્ચે તો આ તમે જોઈ શકો એક જ પાયો છે બે સમાંતર રેખાઓની વચ્ચે બે આકૃતિ આવેલી બરાબર છે તો આ જે છે એને શું કહેવાય સમાન પાયા પર અને બે સમાંતર રેખાઓ વચ્ચે આવેલી આકૃતિ છે સાથે સાથે ધ્યાન રાખવાનું છે એમાં કમ્પલસરી બે સમાંતર બાજુ હોવી જોઈએ અને એનો એક પાયો એ સમાંતર બાજુ હોવી જોઈએ બરાબર છે તો આવી આકૃતિઓને શું કહીશું આપણે એક જ પાયા પર અને બે સમાંતર રેખાઓની વચ્ચે આવી જાય બીજું એક તમને ઉદાહરણ આપું તો અહીંયા મેં સમાંતર બાજુ દુષ્કોણ કર્યું છે પીક્યુઆર મેં આપણી દૂરી છે આવી ચલો આ સમાન પાયા પર છે કે નહીં તો તમે જોઈ શકો છો આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો સામ સામે જે બાજુ સમાંતર હોય એનો એક પાયો અહીંયા નામ આપી દઈએ ટી તો એસ ટી આર અથવા તો આર એસ ટી એક ત્રિકોણ છે એનો પાયો અને ચતુષ્કોણ નો પાયો બંને કેવો છે એક જ સમાન છે આ બંને બાજુ કેવી છે સમાંતર છે તો આ પણ એક જ પાયા પરથી અને બે સમાંતર રેખા વચ્ચે આવેલી શું છે આકૃતિ ઓકે
प्रमेय 9.1 એકજ પાયા પર આવેલા અને બે સમાંતર રેખાઓની એક જોડ વચ્ચે આવેલા સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ કેવા હોય છે? સમાંતર. ફરીથી એકવાર સમજીએ, એક જ પાયા, તો અહીં આપણે બે ચતુષ્કોણ લઈ રહ્યા છીએ, એક એ બી સી ડી અને બીજો છે સી ડી ઈ એફ. સમાંતર બાજુ ચતુષ્કોણની વાત કરીએ તો એક જ પાયા પર આવેલા બે સમાંતર રેખાઓની એક જોડ વચ્ચે આવેલા સમાંતર બાજુ ચતુષ્કોણની વાત કરીએ. કયા સમાંતર બાજુ? તો એ બી સી ડી અને સી ડી ઈ એફ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. પાયો એનો એક ડી સી છે. તો એ બંને ક્ષેત્રફળ, બંને ચતુષ્કોણના સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ કેવા હોય? સમાન હોય એમ આપણે સાબિત કરવું છે. પક્ષની વાત કરીએ તો અહીં લખી દે કે સમાન પાયા BC અને બે સમાંતર રેખા ની એક જોડ વચ્ચે બે સમાંતર બાજુ ચતુષ્કોણ ક્ષેત્રફળ કેવા હોવા જોઈએ? સમાન. તો આપણે સાબિત કરવાનું છે કે એરિયા ઓફ ABCD is equal to area of CDEF. એટલે એરિયાનો મતલબ ક્ષેત્રફળ. બંનેના ક્ષેત્રફળ કેવા આપણે સમાન છે એવું સાબિત કરવું છે. સાબિત શું કરીશું? તો આપણે આ બંનેના ક્ષેત્રફળ સમાન બતાવી શકીએ. તો પહેલા આપણે આ ત્રિકોણ અને આ ત્રિકોણ, આ બંને ત્રિકોણ ની વાત કરીશું. તો કે ત્રિકોણ ADE અને ત્રિકોણ BCF ની અંદર ની વાત કરીએ, કઈ સરખું આપણને કઈ દેખાતું હોય એવું તમે કહી શકો છો. એક તો તમે આ કહી શકશો AD is equal to BC, કહી શકાય એને આપણે છેલ્લે રાખીએ. પણ આ ખૂણો અને આ ખૂણો સરખો હોય છે? મારા મતે છે. ખૂણો લખું DAE is equal to ખૂણો CBF. ચલો મેં કીધું સરખા છે તો છે તો કઈ રીતે વિચારો? તમે ખૂણાઓ વિશે ભણી ગયા, રેખાઓ અને એને અનુરૂપ ખૂણાઓ વિશે. માની લો કે આ આગળ વિસ્તરેલું જે આ રેખા છે, આ રેખા AD છે, આ રેખા BC છે અને એની એક આ છેદિકા છે AF. તો આ ખૂણો અને આ ખૂણો કયા ખૂણાઓ થાય વિચારો? શું થાય? અનુકોણ થાય. અનુકોણ કેવા હોય? એકરૂપ હોય. એ લખ્યું સાઈડ નો કેવી રીતે ઇક્વલ ટુ બતાવે છે? તો હું લખીશ આ બંને તો સમાંતર છે, AB સમાંતર DC અને AF છેદિકાથી બનતા શું છે? અનુકોણ. અને અનુકોણ કેવા છે? એકરૂપ હોય. અનુકોણ કેવા હોય? એકરૂપ. બંને નીચે નીચે, બરાબર છે? ના ખ્યાલ આવતો તો એક વસ્તુ સમજાઈ દઉં. આજે સમાંતર રેખા, હવે આપણો એ અહીંયા છે, બી આપણો અહીંયા છે, અહીંયાથી ને અહીંયાથી આપણે વાત કરીએ તો બંને અનુકોણ થયા કરે, બરાબર? તો અનુકોણ કેવા હોય? એકરૂપ. ચલો આગળ. એવી રીતે એવી રીતે બીજો એક ખૂણો છે, આ ખૂણો અને આ, એટલે ખૂણો ઈ અને એફ, એટલે કે ખૂણો ઈડી ઇઝ ઇક્વલ ટુ ખૂણો એફ બી સી. ચલો આવું કઈ થશે? તો અહીંયા પણ ફરીથી સમજો તમે
છેદિકા આ બંને સમાંતર રેખા અહીંયા ઉપર ઉપર ના ગુણા એટલે ઉપર ઉપર ના પણ અનુકોણ જ છે પણ અહીંયા સમાંતર રેખા બદલે છે કે આવે BC સમાંતર EF શું આવે EF અને AF શું હોય અહીં છેદિકા તો છેદિકા થી બનતા શું છે અનુકોણ માટે આ બે પણ કેવા છે સરખા હવે તમને ખબર છે કે કોઈ પણ બે ત્રિકોણ આપ્યા હોય એ બંનેના બે ખૂણાઓ એકરૂપ હોય તો ત્રીજો ખૂણો એકરૂપ થાય જ એટલે કે આ માની લો કે 80 તો આ 80 આ 50 તો આ 50 છે તો આટલે પાંચ 13 થયા 130 તો આ 50 નો જ થાય બંનેનો ખબર પડી એટલે એટલા માટે આપણે કોઈ ત્રીજો ખૂણો જે પણ કેવો બતાવી શકીએ સરખો એ બી ઈ ઇઝ ઇક્વલ ટુ ખૂણો સમાંતર એ પણ કેવી હોય સમાન હોય ને સમાન પર જો સ્વની સામ સામેની બાજુ કેવી હોય સમાન હોય એટલે AB AD ઇઝ ઇક્વલ ટુ શું હોય BC તો આ 1 2 અને 3 એટલે કે ખૂણો બાજુ ખૂણો આપણે કીધું કે આ સમાન છે આ પણ છેલ્લે આપણે કીધું કે સમાન છે કીધું કે ના કીધું તો ખૂણો બાજુ ખૂણો એટલે કુબા કુ સરળ પ્રમાણ લખું જો અહીંયા આ થી ત્રિકોણ કયો ADE એકરૂપ ત્રિકોણ CDF થાય શું લખી શકાય અહીંયા કુબાકુ સરળ પ્રમાણે આ બંને ત્રિકોણ કેવા થશે એકરૂપ થશે એટલે એકરૂપ ત્રિકોણ છે એટલે બંનેના ક્ષેત્રફળ પણ આપણે જોયું હતું કે બે એકરૂપ ત્રિકોણના ક્ષેત્રફળ કેવા હોય સરખા હોય એડ ત્રિકોણ છે તો એક ટુકડા બંને લખવા છે મારે તો એરિયા ઓફ ત્રિકોણ ADE છે એક ટુકડો થાય ને ADE અને બીજો ટુકડો છે ચતુષ્કોણ વાળો છે પ્લસ એરિયા ઓફ અહીં લખું છું BCDE શું લખું છું BCD અને E આવું છે ઓકે એથી આગળ એક સ્ટેપ એરિયા ઓફ ADE ઇઝ ઇક્વલ ટુ શું છે એરિયા ઓફ CDF પ્લસ આ તો એમને એમ જ લખું છું અહીં લખવું તો લખાય પરિણામ એક પર આ જે આપણે લખ્યું ને એડી ઇન જગ્યાએ શું લખ્યું CDF હવે વિચારો આ બંને માટે પાછું ફરીથી કે BCDF તો આપણને ખબર છે કે BCDF એટલે આટલો ભાગ છે જ બરાબર અને બીજું શું આવ્યું CDF એટલે આ ભાગ સાબિત કર્યું ખબર પડે છે ને કે એરિયા ઓફ CDF CDF એટલે આ ભાગ છે અને CDEF CDEFD બે સમાંતર રેખાઓની વચ્ચે અને એક જ પાયા પર આવેલા બે સમાંતર ચતુષ્કોણના ક્ષેત્રફળ કેવા થશે સમાન થાય પરીક્ષામાં પૂછાય